રાજ્યમાં હવે વરસાદ તોફાની બેટિંગ કરશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ બધાની વચ્ચે વરાપ જેવો માહોલ પણ રહેશે, ત્યારે વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટમાં કે શું છે સ્થિતિ અત્યાર સુધીની, અને એની સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું આ મુદ્દા પર શું કહેવું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા. વિન્ડી મોડેલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે દેશમાં અલગ અલગ જગ્યાઓ પર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, એવામાં ખાસ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે મુંબઈથી આ સિસ્ટમ સક્રિય થતી થતી હવે ગુજરાત તરફ આગળ આવશે, અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે. દક્ષિણની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે. આપ અત્યારે જે વિડીયો આપ જોઈ રહ્યા છો ત્યાર સુધી આવનારા દિવસોમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેવું સ્પષ્ટપણે હાલ જોવા મળી રહ્યું છે. શનિવારનો આ દિવસ એમાં વલસાડ, ભાવનગર એટલે મધ્ય ગુજરાતમાં પણ એની અસર રહેશે, સૌરાષ્ટ્રમાં પણ રહેશે, દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે, અને ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોમાં તેની અસર છે એ જોવા મળી શકે છે. ખાસ કરીને મહેસાણા, પાલનપુર આ તમામ જગ્યાઓ પર તેની અસર રહેશે. ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર ઉપર પણ તેની અસર છે એ જોવા મળી શકે છે. આજે આખો જે વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, છૂટો છવાયો વરસાદ છે એ સમગ્ર રાજ્યમાં તો જોવા મળશે જ, પરંતુ જો બપોર સુધીની વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર સ્થિતિ છે એ હાલ વિકટ જોવા મળી રહી છે. સવારથી જ મેઘરાજા ત્યાં મહેરબાન થયા છે, અને સુરત અને વલસાડના તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ હાલ પડી રહ્યો છે. આશરે દરિયો હવે તોફાની પણ બનશે એવી આગાહી પણ કરવામાં આવી છે, કારણ કે વરસાદી સિસ્ટમ હવે સક્રિય થઈ ગઈ છે. આ વખતે વરસાદ આવશે પણ સાથે પવન પણ ખેંચી લાવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે, કારણ કે હવામાન વિભાગની આગાહી બાદ અલગ અલગ આગાહીકાર છે, અંબાલાલ પટેલ હોય કે પછી પરેશ ગોસ્વામી હોય, એ અલગ અલગ આગાહી કરી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મુદ્દા પર પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે એમને પણ સાંભળી લઈએ. ગુજરાત ઉપર પણ આ નબળા લો પ્રેશરનું જે શિયર ઝોન આવશે, આ શિયર ઝોનને કારણે જે વરસાદ પડવાનો છે, આમ જોવા જઈએ તો આપણે 2 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે, પણ આજે ઓગસ્ટના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે, અને આવતીકાલથી પણ હજુ 2-4 દિવસ સુધી આ વરસાદો પડવાના છે. જોકે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવી, મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો હોય, અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ, ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે, અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે, અને અરવલ્લી જિલ્લા ની અંદર પણ આની અસર થવાની છે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જેવી રીતે આપણે જણાવ્યું એમ 1-3 ઇંચ 3 ઇંચ અમુક વિસ્તારની અંદર, અને અમુક વિસ્તારની અંદર 2-4 ઇંચ સુધીના વરસાદો નોંધાશે. એકલ દુકલ સેન્ટરની અંદર કદાચ 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે. દક્ષિણ ગુજરાતની અંદર તો 1-2 ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી, જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છે. ખાસ કરીને ઘણા બધા મિત્રોની એક કોમેન્ટ આવી રહી છે, પરેશભાઈ તમે રાજકોટનું નામ લેતા જ નથી, પણ રાજકોટમાં જ્યારે પણ આવા સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું, પણ રાજકોટમાં કોઈ આગાહી જ નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી, એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું. જ્યારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે 1-2 દિવસ અગાઉ જાણ પણ કરશું. જોકે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે, છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. આ છૂટા છવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે, પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી. હા, એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી, સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર 2-5 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડીએ, એટલે સૌરાષ્ટ્રના 3 જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા, અને આગળ ઉપર 5 તારીખ પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે. તો આપના ત્યાં વરસાદની શું સ્થિતિ છે અમને કોમેન્ટ બોક્સમાં જાણ કરજો. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરજો અમારી વેબસાઇટ gujarattak.in, અને આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. ફરી મળીશું. નમસ્કાર.